અરે રાધિયા, મારો નીકળે ઓલી બાજુ હાલ, તારી સજા પૂરી થઈ ગઈ. હવે સજા પૂરી થઈ ગઈ મારી? હા. અરે ભાઈ નીકળે ફટાફટ. અરે સાઈન કરી એટલે હું તને પછી એના ઘરે મૂકી જાઉં. હાલો છોકરા પણ ના હોય કે મારો નથી કરતા. સાવલા કૃષ્ણ મારા બેટા કામ છે એટલે તો ફળા ભળી બોલાવે. જાણે કેમ બેટ ને દડા હોય એમ શ્રી કોઈ ફળાફળી ફિક્સન ફટકડતા નહીં. ધીમે ઠીક બંધ કરવાનું. હજી બે દિવસ રિપેર કરાવવાનું. પોલીસ સ્ટેશન એથી ફોન હતો. મારી વાત સાંભળે. હા, પોલીસ સ્ટેશન એથી ફોન હતો. મહેનત મજૂરી કરી અને અમને મોટા કર્યા. અમારે તારા થી મતલબ છે. અને આજે ઈ બાપ ના હિસાબે બા અમારા બે નું કઈ ઘર નથી બંધાતું. એવો બાપ ને બા શું કરવો હે? અમે ગામ માં જઈને હું બેન બે તો ગામ ના બધા વાતો કરે હે કે જો ઓલો ખૂન કરીને ભાઈ ગયો ને એના બે છોકરા જાય છે જો નપાવટ. અમારે એવો બાપ ન હોય બોલવો બેટા. ગમે એવો તો તમારો બાપ છે એ પહેલેથી એવા વટીલા છે અને જેવો છે એવો. પણ મેં તમને માં કે બાપ બેમાંથી એકની ખામી આવવા દીધી. તમે વરવર દીને આવતા ને તારા બાપે આ ન કરવાનું કાર્ય કરી નાખ્યું ને એને આજ 18 વર્ષની સજા પડી. આજ તમે 19 વર્ષના થઈ ગયા બેન. 18 વર્ષની થઈ ગઈ. તમને કઈ ખામી આવી છે બટન? હાલો એ કયો અમે તમને કોઈ જગ્યાએ કીધું? પણ હું એમ કઉ છું તમે ડાયા જ છો. તમારા બાપ જેવા સંસ્કાર મેં તમને નથી દીધા. મેં મારા સંસ્કાર દીધા છે. ગામ ને મોટે ગયણા નથી બંધાવવાના. અને હવે આજ 18 વર્ષ ત્યાં જે માણા જેલમાં રહ્યો હોય એની ભાંગી પડ્યો હોય એનો ઘમંડ તૂટી ગયો ને હવે તારા બાપુજી સુધરી જાય. તમે બેટા અટાળથી તમે આમ કરો તો દુનિયા ક્યાંથી તમારા બાપને સ્વીકારવાની છે? તમે એના થઈ અને તમે અટાળથી નકારી નાખો તમારા બાપને તો દુનિયા તો નકારવાની છે. પણ પેલા છે ને આપણે સમજીન પ્રેમ ભાવથી તારા બાપને સમજાવવાનો છે. તમને કઈ કે તો હું બેઠી છું. છોકરાને બધા જો ગામ હોય ને ત્યાં બધા માળા હોય અને જ્યાં આવું તેવું હોય ને ત્યાં બધા આંગળી ઉપાડે બટા. આપણે ગામનું નથી જોવાનું. આપણે આપણા ઘરમાંથી સુખ શાંતિ મેળવવાની છે. અને બટા તમને તો હરખવો હોય કે આજ તમે કોઈ તમારા બાપના ખોરામાં બેહીને રહીમાં નથી. તમે તમારા બાપની આંગળી જાલીને આયલા નથી. તો તમને તો અમુકનો હરખવો હોય કે મારો બાપ આવે આટલા વર્ષ એને બદલે તમે દુઃખી છો બટા. તમારે દુઃખી ન થવાય. હું બેઠી છું ને માટે વર્તન સારું મારી હમું જો વર્તન. મેં તને આવા સંસ્કાર દીધા છે. અટાણથી મોટો ચડે ગમે એમ તો તારો બાપ છે. કદાચ સો વર્ષ એમ જ તું કહેવાય કે આવલા રાજ્યની દીકરી. કદાચ તું એને નફરત કર બોલાય ન બોલાય. પણ બેટા એમ નથી કહેતા. મને આખું ગામ એમ કે આવલે ખૂનીની દીકરી છે એમ કહે છે. સાંભળી ગયા બેટા? હકીકત સાંભળવું હે ને બહુ આકરું છે. હાચું કરવું હોય ગામ હાચું કે એને આપણે કરવું છે. પણ મીઠું કરીને માનવાનું છે. મન નહીં કેતું હોય બટા એ મૂકીને વહી ગયો. તમે આવડા આવડા હતા. આપણા ઘરની પરિસ્થિતિ એવી હતી એક ઘોડિયામાં બે ખોયા બાંધીને તમને બે બેનભાઈ ને એમાં નાખીને હું મજૂરીએ જાતી. મને આખો દી રખડું ને તો 2 કલાકની મજૂરી મળતી. મને કોઈ મજૂરીએ ન રાખતું. છતાંય હું હિંમત આવી તમારો બાપ કેવાય. પછી તમે માનો કે ન માનો દુનિયા જેમ કેમ. બાકી આપણે આપણા ઘરનું જોવાનું. તમે મારા દીકરા જાઓ નામ લીધે મારા બાપાનું. તા મને પરસો મહિનો મને એમ થાય મારા બાપા અહીંયા આવશે અને ગામના ઓલા ધોકા લઈને દોડશે ને તો ક્યાં ગયા હતા? કોઈ નો દોડે. એને ગામ આયરે વેર નતું. એને પડખેના ગામ વાળા આયરે વેર છે. ગામમાં કોઈ દી બગાડ્યું નથી. પણ આ તો છે ને જે એક માણા વાકું હોય ને બધું હોય અવગુણ ઉકેડો નાખવા આવે. સમજો ગામમાં જરાય વેર હોત ને તો આજ આપણા ગામમાં ટૈકા ન હોત. અને તારા બાપે કદાચ ગામને કોક ને તુકારો કહી દીધો છે. પણ તારી માએ છે ને આબરૂ પાથરી છે બટા. તમારે તો ખબર જ છે બા. હા તો મારી દીકરા થા. હા
રાજી ખુશી ડોક્ટર અને હું ખાવું છે ખીચડી મારો બટાકા હોકી ભાજી સારું હાલો હમણાં બટાકા સુધાર નાખું તો બટા ધ્યાન રાખજો બીજી વાર આવું ન કરતા કે પાછા રેડી જવો પડે શાંતિથી રહીજો ના ના સાહેબ હવે ઈ તમને ફરિયાદ નહી રહે હા એમ હવે હવે કઈ વાંધો નહીં આવે હાલો લ્યો તો હું જાઉં હાલો પી આવો ઘરમાં છોકરા કયું ના વાત છોકરા ક્યાં છે ઘરમાં છે આવો અંદર બી આવો છોકરા પાવલો કૃષ્ણ તાર બાપુ જોઈ વાલ આપણે જોતું હોય ખાવા માણા ને આટલું આટલું તો ગમે નહી મહેનત થી મળી રહીએ પણ આ તમને હું આટલું બધું મગજમાં ચડી ગયું છોકરાઓના મગજમાં ઊંધી અસર નાખો છો મારવા પછાડવાની વાતું મેલો છોકરાને આવીને એમ પૂછાય કે બટા કેમ છે તમને તમે આવડા ત્યાં ને તમને કેટલી તકલીફો નથી પડી ને એ તમને કોઈ કઈ કીધું નથી ને એ પ્રેમથી પૂછાતે કોઈ કઈ કીધું નથી ને ત્યાં હું મોથ મારી દીધી છે તકલીફ તો વિધુ છોકરાઓને નથી પડી મને તકલીફ પડી તમારા લખણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે અને મારી જિંદગી જેને બરબાદ કરી છે ને એના ખાનદાનને નહીં રહેવા દઉં એને ધરાઈ ધાન નહીં ખાવા દઉં મારું નામ રાજ્ય છે એ કેમ મારા હામે આવે છે હું જોઈ લઉં છું ધરાઈ ધાન તો અમે નથી ખાતા અને જિંદગી તમારી નથી બગડી તમે એને ખતમ કરી નાખો એના છોકરા રજરા તમારા પૈંડના છોકરા રજરા અને જિંદગી તો મારી બગડી ક્યાંય 18 વર્ષમાં આવડાવડા છોકરાને મેં કેમ મોટા કર્યા છે અને આ બધું કેમ કર્યું છે ઈ પૂછતા નથી અને આ તમે મારવા કાપવાની વાતો રેવા દો તમને કહું છું રેવા દો જિંદગી તારી નથી બગડી ને મારી નથી બગડી જિંદગી તો હવે મારા વાળા એની બગડશે વાંક એનો હતો મારો નહોતો તને ખબર હતી વાંક ગમે એનો હતો પણ કદાચ એનો વાંક હતો અને તમે કદાચ જાતું કર્યું હોત અને કદાચ બે ધોકા ખાઈ લીધા હોત તો તમે નિશા બાપના ન થઈ જાત પણ તમારા બે પરિવારના વટમાં જ મારા છોકરા રખડી પડ્યા હું રખડી પડી ઈ તમારે ગણીન ગાઠે નથી બાંધવું અને હજી વટની વાતો હજી વટની વાતો જો આમ નામ વટની વાતોમાં આયલા જાહો ને તો આ ખાનદાન ખલાસ થઈ જાય અને કાલ હવારે આ તમારા વટના લીધે કોક મારા છોકરા ઉપર ઉસી આંગળીઓ કરશે નીચા બાપની તું વાત કરસ ને તો નીચા બાપનો આજ મારે 20 વર્ષ જેલ કાપવી પડી છે ને એમાં હું થઈ ગયો છું અને આજ તો વેર વારી જેલ તો તમે ઓસી કાપી છે આ વાત કરી આટલું થયું મને તો એમ હતું કે 20 વર્ષ જી માણા દુખી થઈ અને બાયડી છોકરા વગરનો આ જેલમાં ટાઢા ખાઈ અને 20 વર્ષ 18 વર્ષ કાઢ્યા હોય એ માણા થોડોક સુધરો હોય પણ કહેવત ખોટી નથી પાડા માથે ગમે એટલું પાણી રેડો તોય પાણી રીએ નહીં પાણી રડી જાય આ એવી વાત કરી હવે હાથ પગ મોટા ધોઈ અને સાના મના ઘરમાં જાવ તમારે જે કરવું હોય બાકી આ ધાયરું કામ તો કરશે ઘરમાં જાવ ઘરમાં જાવ જોયું ને બાર તમે તમારી ભેગો જી બાપ આમ એક મહિનો નથી રહ્યો એને તમારી મમતાની શું ખબર હોય જેને જેની જે ભેગી જિંદગી કાઢી એને ખબર હોય પ્રેમ શું છે લાગણી શું છે મમતા શું છે પણ જેને જેની અરે હંગાત જ નથી એને આ ભાન ન હોય અને બટા હવે એ આવી ગયા છે ને મહિનો 1.5 મહિનો 2 મહિના કાઢશે ને તો ઓહો ના બાપ ને દીકરીને બધાને એકબીજાની લાગણી વધી જાય પણ આપણે થોડુંક જાતું કરીને અને એને સમજાવવાના છે મને મને ઓળખી ગયા કા મારા બાપા ખબર તો પડી જાય ને આવડો મોટો ને અહીંયા બીજો કોણ હોય દીકરો હોય મારો એમ નહીં મને એટલે જ બોલાયો
બેન ને બોલાવી લે દીકરી વાલી કરી ને જો મન બતા તમે બતા તમે મને ખીજાવ નહીં ને મારી અરે બાંધો નહીં એટલે હું તમને કહેતી નહોતી દર મહિને તારીખ આવે ને હું તમારા બાપને મળવાય જતી અને તમારા બાપને તમારા ફોટા દેખાડતી પણ બેટા તમે મને ખીજાવ નહીં ને એટલે હું કહેતી નહોતી હું એમ કહું હું મળવા ગઈ હતી તું સીધો મને કહે તો મારે તારું સાંભળવું ને હે એટલે હું કહેતી નહોતી બાકી દર મહિને અને દર વર્ષે કેટલા ટકા આવ્યા તમે ભણવા જાવ છો તમે કેટલા ડાયા છો બધી તમારા બાપને ખબર છે એને હું જરાય વાલી નથી જોયું ને વાલાનો નહી બાપને દીકરી વધારે જ વાલી હોય પણ અટાણે આ ડખામાંથી આવ્યો પાછો વધારે ખારો થાય હાલો જાઓ હાલો અંદર બેહું તમે હાલો આપણે બધા અંદર બે ભંડારી દે હરખો કરીને જોવાનું બાકી રાખજે ઘર માં છે ને હાલી નીકળો હાવ કોણ ને કઈ પ્રકાર નો મગજ નો માણસ છે આપડે સારું કઈ છે ને ખરાબ કીધું કઈ આપડે કીધું હાચવવાનું કીધું કે ભાઈ દીકરા બાપ ને હાચવજે દીકરો નતો તમારે હજી પડ્યો રે અમે ક્યાં ના પાડી છે તમારા ઘર નું વિચારો ને હાલી નીકળો છે અમારી માથાકૂટ કરવા આવ્યા તો અમે સારું કઈ છે કઈ ખરાબ નથી કેતા તને કઈ સારી સલાહ દેવા જેવું જ નથી કોઈને છોકરા મારા બિસારા કોઈ દી આવું કઈ જોયું નથી ક્યાં જાય બિસારા ભગલો ક્યાં ગયો હશે હજી રાજ્યો રહ્યો ને હા આપણા ગામ ના કેવું બોલતા હતા શું બોલતા હતા મને કે તાર બાપો આવી ગયો મેં હા આવી ગયો તે કહેવાય નહીં માર બાપ નું ઘર છે માર બાપ નું આવે તો ક્યાં જાય સાની રહી જા તું છો સાની રહી જા દે કે જેવું આવ્યો ને તો પોલીસ વાળા લઈ જાય
અને એને એ કે ઘરમાં રાખજો, નકર તારા બાપ ને કે ઓલા મારી નાખવાના હે કે. કોણ એમ કેતો તું? કોણ કેતો તું એમ? ઓલો ઈરાનિયન રાજ્યો કે હા તો મને દેખાડા ઈરાનિયન ખબર પડે. હવે આમ નામ તો લે કામ માં ખબર પડે એટલે તું કામ માં નીકળતો નથી. બહાર નીકળે તો મારે પાછી 20 વર્ષની ભોગવવી પડશે. આ હા હા ભાઈ રે મોત મારી નાખી 20 વર્ષની ભોગવી. આ તમારા લીધે થાય, બાકી મારા છોકરા અને મારી છોકરી ગમે એટલા વાગે આવ્યા છે ને, કોઈ બી ઉસી આજ કોઈ કરી નથી. પણ તમે આવ્યા પાછા ને આ છોકરાઓને સાંભળવું પડે અને હજી તમારે બાજવાનું ઉપાડો છે. દેખાડ હિરણ્યું કોણ છે? દેખાડ. આવું નથી દેખાડવા હિરણ્યાને કોઈ ને. બામાને કામ માં નહીં કરવા. હું જ્યાં સુધી કામ માં નહીં નીકળો ને ત્યાં સુધી કામ બંધ નહીં થાય. કામ ને કે આવું નથી. કન્યા નું મોં કારું ને મારે કે તમને જવા નથી દેવા. શાંતિ થી પડાડ્યો આપણું બધું થારે પડી જાય. તમારા લીધે કાલ હવારે મારા છોકરા માથે આવી પડશે. કામ માં હું જ્યાં સુધી નહીં જાઉં ત્યાં સુધી મારા છોકરા ને મેણા ટોડા મારવાનું કામ બંધ નથી. મેણા ભલે મારે, મેણા ભલે મારે, પણ મારે ખોટા વેર ઉભા કરાવવા નથી. બે તો ઉભું થવાનું છે. હા થવાનું છે. આવતર બેટા ઘરમાં. હવે આવી ગયા છે ને તો મારે ઓલી વાત ચાલતી હતી ને એ ફાઇનલ કરી નાખું. આવી ગયા છે ને તો છોકરાઓના ઠેકાણે પાડ દઉં. જો મેળ આવી જાય તો કરી નાખું છે ને, પૂછી લઉં. હલો એ ભાઈ, આપણે ઓલા ભગલાની વાત આંકી હતી હગાઈની. હું થયું તો એમાં હું તમારો ભાઈ આવી ગયા છે તો હવે છોકરા ઉંમર લાયક થઈ ગયા, તમારે ભાઈ આવી ગયા છે તો થઈ જાય એમ. આ પણ બીજું એમાં એવું છે કે મેં ઘણી બધી વાત કરી બહુ સમજાયેલા. હા હા. પણ આ વસ્તુ શું છે ખબર ને કે જે ડાઘ લાગેલો છે ને, બરોબર. ભલે અત્યારે કદાચ તમારા ઘરમાં એ ભાઈ સુધરી ગયા છે તમારા ઘર વાળા, પણ અમે વાળા તો બીજું બેન બીવે ને, એટલે મને ચોખ્ખું કીધું ભાઈ એ છોકરા નો ભાગ છે ને કેનો ફોન હતો બા? તારી હગાઈ ની મેં વાત આકી રાખી હતી. મેં કઈ રાખ્યું તું? આપડા હગા છે સેટાવા. અને મેં કઈ રાખ્યું તું કે તારા બાપા આવે ને પછી તારું નક્કી થઈ જાય ને તો જોડ કરી લગ્ન કરવાની વાત હતી. પણ જે તારા બાપ ના સાટા ઉડ્યા એ કે એવા કદીયે ખૂની છે, ખૂન કરેલા છે ને, અમારે દીકરી નથી દેવી. મારે દીકરી જોવાની થઈ ગઈ. કેટલા દી મારે દીકરીને ઘરમાં બેડ રાખવી? ખીસુની એક ઠેકાણ વાત આકી રાખી છે તો તારું ક્યાંક જોતા જોતા થઈ જાય. હું તો એમ કશું બેન નું ઘર નાખે એની એક ઠેકાણ વાત આકી છે, પૂછી લઈ. તો બેન નું થાય તો બેન નું ઘર નાખો. ભલે ને કદાચ આજે આ પરોઢેણ માંથી છૂટી. રીંગ નથી જાતી, કઈ કામ માં આવશે ને બટાવો. સારું ઠેકાણ હોય તને ગમે રીતે તો કર નાખે, આઈ નહીં તો કઈ ને બટે. અમારા આમ તો કે બરોબર ને છે, હળકા ફોસ હોય તો ન્યાસ વહી જાય. હા તો અહીંયા કેવી પીંજણે કાયમ ઈ તું રેવા દે. ઈ હું જોઈ વિચારી ને કરી અટાળું દી. જોઈ વિચારી ને તું આઈલી છે, જોઈ વિચારી ને કરીશ. હાલો આવી જી ભાઈ, બોલો બોલો. કે ભાઈ તમારા ભાઈ આવી ગયા, ત્રણ શરદી થઈ ગયા અને હવ હારાવાના થઈ ગયા છે. તો વાત એમ હતી કે હવે ઈ આવી ગયા છે તો હવે દીકરીના લગ્ન કરી નાખીએ એમ. અને ખાતે પીતે સુખી હોય અને ચાર દિવાલ ની સાયા હોય, અમારે બીજું કઈ જોતું નથી એમ. બે માં તકલીફ શું ભાઈ? તકલીફ નથી, તકલીફ બીજી છે કે એના જે પપ્પા આવી ગયા ને ઘરે, હા પ્રસ્થિત કરી નાખ્યું. હવે એ માયલું કઈ છે નહી, પણ એ તમે હું આપણે બે સમજી છીએ, પણ સામે વાળા વ્યક્તિ વસ્તુ ને સ્વીકાર તૈયાર નથી તો શું કરવાનું? સારું કઈ વાંધો નહીં ભાઈ. બા
ખૂન કરેલો છે એ માણસ સુધરે નહીં અને વેર વેર મારા ઘરમાં અમારે કઈ હક પણ કરવા નથી નથી કોઈ દીકરીનો હાથ ચાલવા તૈયાર કે નથી તારો હાથ ચાલવા તૈયાર મારા છોકરાઓ ને આજ મેં ગામ બાર
એકલા. પણ એવું શું હતું કે તારા મૂકવા પડ્યા ઘરે થી મારા છોકરા, મારા છોકરા ગામ માં નીકળી નથી લગતા. આજ મારા સંતાન નો કોઈ હાથ જાળવા રાજી નથી. જ્યાં હગાઈ ની વાત કરી, એક આશા હતી કે એ ઘરે વિયાવશે, એનો બાપ આવે પછી મારા છોકરાઓને વરાવી દઉં. ગામે એમ કહી દીધું કે જી ઘરમાં ખૂન ખરાબાના કજિયા વાળો માણા હોય, જી ઘરમાં વેર હાલતા હોય, એ ઘરમાં દીકરી દે તો કાલ હવારે એ વેર તમારા છોકરા માટે જાહે તો અમારા છોકરીઓના છૂટલા ભાગશે. મારા ભગલાને કોઈ દીકરી દેવા રાજી નથી. આ ઘરમાં રાખીને મારે મારા ભગલાનો હું ભાવ બગાડવો? હજી તમે મારી નાખું, કાપી નાખું, આજ તમે બીજા કોકને મારી નાખશો, કાલી મારા ભગલાને મારવા આવશે, કાલ મારી દીકરીને ગામ વસે બાવડા કોક ન પકડે. મારી નજર થી આઘા મોકલવા પડ્યા. પરિવાર ની અંદર નુકસાન થઈ જાય, પરિવાર આખો વિખોટો પડી જાય, તો દુનિયાના દરેક બાપ ને એક વિનંતી છે કે એટલી હદે વેર ન વાળતા કે જેથી કરીને તમારા સંતાનો તમારાથી દૂર થઈ જાય અને તમને પણ તમારું જીવન જીવવું અઘરું પડી જાય. તો મિત્રો, અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ક્રિષ્ના બેસ અને આ વિડીયો અમારો ઇમોશનલ જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભરત બગડી. જો તમને અમારો વિડીયો ગમતો તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું વિરેન સોનેજી. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ગીરીશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજુ ભત્રી. જો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, વટ વચન ની વેર ની વાતો અત્યારે શોભે નહીં, કારણ કે દુનિયા બદલી ગઈ છે, પરિવર્તન આવી ગયું છે. હે, અને અત્યારે તો આપણે જ આપણા પરિવારનું ભલું કરી શકીએ છીએ, કારણ કે આપણને કોઈ બેવેણ કહી જાય તો આપણે સહન કરી લઈ તો નીચા નથી કહેવા. આપણા પરિવાર માટે આપણે કંઈક જાતું કરવું પડે છે તો જ આપણો પરિવાર ખુશખુશાલ રહે છે. અને મિત્રો, અમારી આ કોમેડી ની અંદર કે વિડીયો ની અંદર અમે તમને સંદેશ આપી રહ્યા છીએ, આ કોન્સેપ્ટ ની અંદર જે અમને કર્યું એ અમને ભોગવું છે અને આવું કોઈ કરશો તો ભોગવશો અને ભોગવી પણ રહ્યા છે. આગળ પણ આવું જેના જેનાથી થઈ ગયું છે ભોગવી પણ રહ્યા છે. તો અમારો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ ની અંદર અમને જણાવતા રહેજો. ધન્યવાદ.